નમસ્તે વિદ્યાર્થી મિત્રો નોબસ્કુટ ગ્રુપની ઓનલાઈન એજ્યુકેશનમાં હું આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ છું આપણો વિષય છે વિજ્ઞાન એમાં જે તમારું પેજ નંબર છે એકસો ચાલીસ આપણે જોવાનું છે અને જે આપણું ચેપ્ટર છે ચૌદ પાણી એના વિશે આપણે જોઈએ છીએ તો આજે આપણે છે વનસ્પતિ દ્વારા પાણીને ગુમાવવું એટલે કે વનસ્પતિ દ્વારા પાણીને કેવી રીતના ગુમાવીએ છીએ ત્યાંથી આપણે ચાલુ કરીએ બધી વનસ્પતિની વૃદ્ધિ માટે જરૂર વૃદ્ધિ એટલે કે શું થાય તો કે વિકાસ માટે શેની જરૂર પડે છે તો કે વનસ્પતિઓ આ પાણીની કેટલીક માત્રાનો શું કરે છે છે ઉપયોગ તેના ખોરાક બનાવવા માટે પણ કરતા હોય ઉપયોગમાં લે છે વનસ્પતિ આ પાણી બચેલા ભાગને શું કહેવામાં આવે છે તો કે બાષ્પ સર્જનની પ્રક્રિયા દ્વારા પાણીને બાષ્પ સ્વરૂપે શું કરે છે તો કે મુક્ત કરી દે છે એટલે કે પાણી જે એને મળ્યું હોય છે ઈ પાણી છે ને જેટલી જરૂર હોય છે એટલું પાણી લઈ લે છે અને જે બીજું બધું પાણી વધે છે ઈ શું થાય છે તો કે બાષ્પસર્જનની ક્રિયા દ્વારા ઈ બધું પાણી ક્યાં થાય વાયુ સ્વરૂપે ઈ હવામાં ભળશે અને એક પછી શું થઈ છે ઈ પાણી બાષ્પ છે ઈ ઉપર વહી છે અને એનાથી શું બને છે તો કે વાદળ હવે વાદળ કઈ રીતે બને છે એના વિશે આપણે જોઈએ તો કે પાણીથી ભરેલો એક શું લેવાનો છે ગ્લાસ લેવાની તેને બહારથી સૂકા કપડાથી સાફ કરો તેમાં બરફ નાખો એક બે મિનિટ રાહ જો ગ્લાસની બહારની સપાટી ઉપર શું થઈ જાય છે આપણે કોઈ પણ ઠંડી પાણીની બોટલ હોય તમે જોઈએ છે કે ફ્રીઝરમાં રાખો તો એની તમે બહાર કાઢશો તો ઉપર શું તમને દેખાશે તો કે પાણી પાણીના જે બાસ્પર એટલે કે ટીપા ટીપા તમને દેખાશે ગ્લાસની બહારની સપાટી ઉપર પાણીના શું જોવા મળે તો કે ટીપા આવે છે બરફવાળા પાણીથી ભરેલા ગ્લાસની બહારની સપાટી બાહ્ય હવાને કારણે શું બને છે તો કે ઠંડી બનવા દે છે હવામાં રહેલી પાણીની વળા ગ્લાસની બહારની સપાટી પર સઘનતી થઈ જાય છે ને સઘન કે ઘણી આ ક્રિયાને આપણે શું કહીએ છીએ તો કે પાણીનું જે ઘનીભવન ભવન હોય છે એ આપણે કહી શકીએ છીએ પાણીની પૃથ્વીની સપાટી ઉપર પાછું લાવવા માટે ઘનીભવન ભવન છે એ શું કરે છે જો પાણીનો ગ્લાસ હોય છે એમાં જે પાણીના ટીપા હોય છે આપણે એ ગ્લાસ છે તમે થોડીક વારમાંથી પાણીના ટીપા શું થઈ જાય છે ગાયબ થઈ જાય તો ઈ ક્રિયા છે એટલે કે પાણીના ટીપા ક્યાં ગયા તો કે બાષ્પ સ્વરૂપે હવામાં ઈ જાય છે અને હવા દ્વારા શું થઈ જાય છે તો કે એક વાદળ બનવામાં ઈ શું થાય છે તો કે મદદરૂપ થાય છે આ કેવી રીતના થાય છે જેમ જેમ આપણે પૃથ્વીની સપાટીથી ઉપર જઈએ તેમ તાપમાન શું હોય છે ઓછું થતું જાય છે જેમ જેમ હવા ઉપર જાય તેમ તેમ ઠંડી થતી જાય છે પ્રવૃત્ત ઊંચાઈ હવા કેટલીક હોય શું હોય છે ઠંડી થઈ જાય તે ઘણી ભવન પામી પાણીના નાના નાના ટીપા બની જાય જેને શું કહેવામાં આવે તો કે જળ કણિકા એટલે કે અહીંયાં જે પાણી છે એ સૂર્ય દ્વારા શોષાય છે હવે એ હવામાં ભયલ્યું હવામાં ઉપર ઉપર જેમ જાય છે તેમ શું હોય છે ઠંડુ વાતાવરણ હોય છે ઠંડુ વાતાવરણને કારણે જ જે બાષ્પ સ્વરૂપે હવા થઈ હોય છે એ શું થઈ જાય છે ત્યાં પાણીના ટીપા સ્વરૂપે થઈ જાય છે અને ટીપા ધીમે ધીમે શું બને છે તો કે એક વાદળ સ્વરૂપે થાય છે આ રીતના શું બને છે તો કે એક વાદળ બને છે મહાસાગરો તરફ વરસાદ તથા બરફ સ્વરૂપે પૃથ્વીના વિવિધ ભાગો આવેલ પાણીનું શું થાય છે બધી જ ભૂમિ સપાટી મહાસાગરોની સપાટીથી શું હોય છે ઊંચી છે વરસાદ તથા બરફના સ્વરૂપને ભૂમિ પર પડેલા મોટા ભાગનું પાણી મહાસાગરોમાં શું હોય છે પાછું ચાલ્યું જાય છે તે વિવિધ રીતો દ્વારા થાય છે પર્વતો પર રહેલો બરફ ઓગળીને શું બની જાય છે તો કે પાણી બને છે આ પાણી પહાડો પછી ઝરણા તથા નદીનું સ્વરૂપ શું કરે છે નીચે આવે છે કેટલોક પાણી જે વરસાદ સ્વરૂપે ભૂમિ ઉપર પડે છે તે પણ નદી અને ઝરણા સ્વરૂપે શું થઈ જાય છે વહી જાય છે એટલે કે વરસાદનું પાણી શું થઈ જાય તો કે નદીઓ અથવા ઝરણા આ બધી નદીઓ ઈ બધુંનું પાણી ક્યાં છેવટે જાય તો કે મહાસાગરો હોય છે એમાં શું થઈ જાય છે તો કે ભળી જાય છે ભૂમિમાં ધીમે ધીમે એટલે કે જો પાણી છે જમીનની અંદર પણ શું થતું હોય છે તો કે નીચે ઉતરતું આપણે જે બોરવેલ નહીં કરી છે તો આપણને પ્રશ્ન થવો જોઈએ કે નીચેથી કેમ પાણી એની અંદર આવે છે તો એનું કારણ શું હોય છે તો કે ભૂગર્ભ જળ એટલે કે જમીનની અંદર જે પાણી હોય છે એટલે કે જેટલું પાણી જે બાસ્વ સર્જનની પ્રક્રિયા નથી કરતું એટલું પાણી શું કરે છે તો કે જમીન શોષી લે હવે જમીનની અંદર નીચે પાણી હોય છે શું હોય છે પાણી હોય છે એના જ કારણે એ શું થાય છે તો કે ભૂગર્ભ જળ હોય છે એ સ્વરૂપે પ્રાપ્ત થાય છે કુવાનું ભારણ ભૂમિજળ દ્વારા થાય છે આ પ્રકારે કેટલાક સરોવરનો પાણીનો સ્ત્રોત ભૂગર્ભ જળ છે હેન્ડપંપ તથા બોર કુવા દ્વારા શું કરાય છે તો કે ખેંચાય છે પાણી ભૂગર્ભ જળમાંથી જ આવે છે જે જગ્યા પર વધારે હેન્ડપંપ અથવા બોર કુવા હોય છે તેવી જગ્યાએ શું થઈ જાય છે ભૂગર્ભ જળ પ્રાપ્ત કરવા વધારે ઊંડાઈ સુધી શું કરવામાં આવે છે ખોદકામ કરવામાં આવે છે પેલી એક ચિંતાને તમારી સાથે રજૂ કરવા માંગે છે જો વરસાદ વધુ પડે તો શું થાય એટલે કે જો વધુ વરસાદ પડે તો પણ છે એ નુકસાન થાય ને ઓછો વરસાદ પડે તો પણ નુકસાન થાય વરસાદનો સમય અવધી માત્રા વિવિધ સ્થળોએ શું હોય છે તો કે જુદી જુદી હોય છે વિશ્વના કેટલાક ભાગમાં સમગ્ર વર્ષ દરમિયાન વરસાદ પડે છે જ્યારે એવા પણ સ્થાનો છે કે જ્યાં વરસાદ કેટલાક દિવસો જ માટે પડે છે આપણા દેશમાં મુખ્યત્વે વરસાદ ચોમાસું પડે છે એટલે કે ચોમાસામાં પડે છે મુખ્યત્વે ઉનાળામાં ગરમ દિવસો પછી વરસાદ આપણને રાહત પહોંચાડે છે મોટા ભાગની પાકની રોપણીનો આધાર વરસાદ ઉપર આધાર રાખે છે પરંતુ અત્યંત વધારે વરસાદથી ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે એટલે કે જો વધારે પડતો વરસાદ આવે તો આપણે શું થાય છે પૂર જેવી સ્થિતિ થઈ છે ને પૂર જેવી સ્થિતિ હોય છે એના કારણે શું થઈ જાય છે જીવન હોય છે એ આપણું શું થઈ જાય છે તો કે અસ્તવ્યસ્ત થઈ જાય છે પછી ચારે બાજુ પાણી ભરાઈ જાય છે અને પાણીને કારણે શું થાય છે તો કે રોગચાળો હોય છે પછી ઘણાના ઘર હોય છે પછી પશુઓ હોય છે એ પાણીની અંદર શું થઈ જાય છે તો કે તણાઈ જાય છે ખેતરો જંગલો એ બધાને શું થાય છે તો કે નુકસાનો થાય છે ગામડા અને શહેરોને પાણીથી શું કરાવી નાખે છે તો કે જો પૂર એટલે કે વધુ પડતો વરસાદ આવે તો એ બધી વસ્તુ શું થઈ જાય તો કે ડૂબી જાય આપણા દેશમાં પૂરથી પાક પાલતુ પ્રાણી સંપત્તિ તથા માનવ જીવનને શું થાય છે તો કે નુકસાન થાય છે પૂરના સમયે પાણીમાં રહેવાવાળા સજીવો પણ તણાઈ જાય છે પછી જ્યારે પૂરનું પાણી ઓછું થાય ત્યારે પાણીમાં રહેવાવાળા સજીવો જમીનવાળા ભાગ પર ફસાઈને શું થઈ જાય છે તો કે મૃત્યુ પામે છે વરસાદ જમીન પર રહેવાવાળા સજીવો પર પણ શું કરે છે તો કે અસર કરે છે એટલે કે આપણે બધા શું કરીએ છીએ જમીન ઉપર રહેલા સજીવો છે જો એ વરસાદ વધુ પડે તો પણ શું થાય છે નુકસાન થાય છે પછી જે પાલતુ પ્રાણીઓ હોય છે એ એને પણ શું થઈ જાય છે તો કે નુકસાન પાણીના કારણે એ લોકો પણ તણાઈ જાય છે અને શું થાય તો કે લાંબા પાણી જ્યારે ઓછરે ત્યારે શું થઈ જાય છે તો કે એ લોકો પણ એમાં ફસાઈ જાય છે અડધા મૃત્યુ પામે છે પછી રોગચાળા જેવી સ્થિતિ પણ ઉદ્ભવે છે શું લાંબા સમય સુધી વરસાદ ન પડે તો શું થાય એટલે કે જો વરસાદ ન પડે તો શું થાય આપણને બધાને ખબર છે કે એક વરસ પણ જો ઓછો વરસાદ પડે તો કે પાણીની તંગી શું થઈ છે છે તો કે જો પાણી ન આવે તો બધાનું જીવન શું થઈ થઈ અશક્ય જાય જો પાણી ન હોય તો જે જમીનમાં અનાજ ની બધું ઉગે છે એ પણ શું થઈ જાય છે ઉગી શકે નહીં જો ઓછો વરસાદ પડે તો પણ આપણને ખબર છે કે અનાજના ની બધા ભાવો શું હોય છે તો કે વધી જાય છે જો વરસાદ પડશે અનાજ ઉગશે જા તો લોકો સુધી પહોંચે અને એ બધું શું હોય જાજુ અનાજ જોઈ તો સસ્તું હોય અને ઓછું અનાજ હોય તો એના ભાવ શું હોય છે વધુ હોય છે આપણને પાણીની કેવી રીતે સંરક્ષિત કરે એટલે કે આપણી બાજુ જે આજુબાજુ પાણી છે એ આપણને ખબર છે કે એનું કાંઈ ચક્ર નક્કી નથી કે જો ચોમાસું છે તો એની અંદર વરસાદ પડશે એ આવે અને ન પણ આવે તો કે આપણી આજુબાજુ પાણી છે એનો આપણે શું કરવો પડે સંગ્રહ કરીને રાખવો જોઈએ પૃથ્વી પર ઉપલબ્ધ પાણીની માત્રા એક નાનો ભાગ છે વનસ્પતિ પ્રાણીઓ તથા મનુષ્યો માટે વપરાશ માટે ઉપયોગમાં લેવાય છે મોટા ભાગે પાણી મહાસાગરોમાં આવેલા છે જેને સીધું વાપરી શકાતું નથી જ્યારે ભૂગર્ભ જળનો સ્તર વધારે ઘટી જાય ત્યારે ભૂગર્ભ જળનો વધુ ઉપયોગ કરી શકતા નથી પૃથ્વી પર પાણીનો જથ્થો સમાન રહે છે પરંતુ ઉપયોગ માટે હાજર પાણીનો જથ્થો અત્યંત સીમિત છે અને વધારે વપરાશના કારણે તે શું થાય છે તો કે ઘટતો જાય છે પાણીની માંગ પ્રતિદિન વધી રહી છે વસ્તી વધારા સાથે પાણીનો ઉપયોગ કરનાર લોકોની સંખ્યામાં પણ શું થઈ જાય છે તો કે વધારો થઈ જાય એટલે કે જેમ જેમ વસ્તી વધે એમ પાણીનો પણ શું થાય તો કે વધુ પડતો ઉપયોગ થાય અને આ પાણી આપણે બધી વસ્તી હોય છે એને પૂરું પાડવા માટે આપણે પાણીનો શું કરવો પડે સંગ્રહ એટલે કે વરસાદી પાણી હોય છે એનો આપણે સંગ્રહ કેવી રીતના કરી શકીએ તો કે એની અલગ અલગ પદ્ધતિઓ હોય છે તો કે જો ધાબા ઉપર જે પાણી પડે છે એટલે કે છત ઉપર પાણી પડે છે એ સંગ્રહ જાય એક પદ્ધતિ આપી છે કે એનો સંગ્રહ તમે કઈ રીતના કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું જે ચેપ્ટર છે એ આપણે પૂરું કરી છે અને પછી જે લેક્ચર હશે એમાં આપણે બીજું ચેપ્ટર જોશું તમારે શું હોમવર્કમાં કરવાનું છે તો કે પાણીનો બચાવ તમે કેવી રીતના કરી શકો એના વિશે તમારે શું લખવાનું છે એક ટોકન લખવાની છે થેન્ક યુ